नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शाला संकुल में आपनु स्वागत छे। सामाजिक विज्ञान धोरण 9 प्रकरण 8 भारतना राज्य बंधारणना लक्षणों विषे आपणे अभ्यास करवानो छे। अगाउ आपणे आपणा बंधारणना जे मूलभूत आधार स्तंभो छे एना विषे आपणे अभ्यास करेलो। आ विडियो में आपणे आज भारतना बंधारणना जे मूलभूत लक्षणों छे एना विषे अभ्यास करवानो छे। हवे आपने खबर छे के दुनिया में सौथी लांबू विस्तृत अने विगतवार जो कोई बंधारण होय तो ए छे भारतनु बंधारण, जे 26 जानुआरी 1950 ना रोज ए अमल में आयु छे अने त्यारथी ए भारतनी सत्ता छे प्रजाना हाथ में आवी छे, एटले आपणे एने ते दिवसने प्रजा सत्ताक दिन तरीके उजवीए छे। हवे आजे जे आपणे लक्षणो भणवाना छे एमां सौथी पहेलुं लक्षण छे लेखित दस्तावेज। दुनियामां ब्रिटन अने इजरायलने बाद करता लगभग बधा ज लोकशाही देशोनुं बंधारण छे એ લેખિત છે। ઇઝરાયલ અને બ્રિટન આ બે દેશો એવા છે કે જેનું બંધન લેખિત નથી, મૌખિક છે, જ્યારે ભારતનું બંધારણ છે લેખિત છે। શા માટે લેખિત રાખ્યું? કારણ કે ભારતની ભૌગોલિક સ્થિતિ, વિવિધતા, આપણા દેશનો ઇતિહાસ, પ્રાચીન ઇતિહાસ આ બધું ધ્યાનમાં રાખીને આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણું જે બંધારણ છે ને લેખિત સ્વરૂપમાં એ રાખવાનું મુનાસિબ રાખ્યું છે। એટલા માટે કે ભવિષ્યમાં કોઈ પણ વાદ વિવાદ થાય, અર્થઘટનનો પ્રશ્ન ઊભો થાય તો લેખિત સ્વરૂપ હોય તો એ મૂળભૂત દસ્તાવેજ તરીકે એનો ઉપયોગ થઈ શકે। લેખિત સ્વરૂપ જ ન હોય તો અર્થઘટન, વિસંવાદિતા કે આવો કોઈ પ્રશ્ન ઊભો થાય તો ઘણીવાર એમાં ગૂંચવાડો ઊભો થાય કે બંધારણમાં આ કલમ છે તો એ કલમ કઈ રીતે લખવામાં આવી છે, એનો અર્થ શું થાય છે। તો આ રીતે આપણા દેશનો ઇતિહાસ, આપણા દેશની પરિસ્થિતિ, આપણા દેશના લોકોની વિવિધતા એ બધાને ધ્યાનમાં રાખીને લેખિત સ્વરૂપ છે એ રાખવામાં આવ્યું છે। એટલે આ એક આપણા દેશના બંધારણનું એક મહત્વનું લક્ષણ કહી શકાય। બીજું લક્ષણ છે બંધારણનું કદ। આગળ જોયું તેમ સૌથી વિસ્તૃત, મોટું અને વિગતવાર આમ ગણો તો દુનિયાના દેશોમાં જે બંધારણ છે એમાંનું એક આગળ પડતું આગવું અલગ પ્રકારનું બંધારણ કેવું હોય તો કહી શકાય। કારણ કે લગભગ ઘણા બધા દેશો એવા છે કે જેનું બંધારણ આટલું ડિટેલમાં નથી લખાય, દરેક કલમ, દરેક કાયદાઓ, નિયમો આ બધાની વિગતવાર ચર્ચા વિસ્તૃત રીતે એ છણાવટ એમાં ઉલ્લેખ કરેલો છે। 22 ભાગમાં વહેંચાયેલું છે અને 395 અનુચ્છેદ છે અને 12 પરિશિષ્ટ છે। પહેલા 8 હતા, પછી 12 પરિશિષ્ટ છે, એટલે ટોટલ એના ભાગ છે 12, કેવો હોય તો પેટા વિભાગ કહી શકાય। એટલે આ રીતે ભારતના બંધારણનું કદ એ ઘણું બધું વિશદ અને વિસ્તૃત કેવું હોય તો કહી શકાય। બધા જ પ્રકારની જે આપણી લોકશાહી છે, લોકશાહીની જે કંઈ બાબતો છે એ બધાની વિશદ છણાવટ એમાં કરવી છે। કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં ક્યારે પણ વાદ વિવાદ કે અર્થઘટનનો પ્રશ્ન ઊભો થાય તો બંધારણ વાંચે એટલે એનું સોલ્યુશન મળી જાય, એટલે અધકચરું નથી। બરોબર, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો કેવા છે, મૂળભૂત અધિકારો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, લઘુમતી, પછાત અને વંચિત લોકો આ બધા માટેની ખાસ જોગવાઈ છે। એટલે એક પણ બાબત એવી નથી કે જેની વાત કે જેની કોઈ કલમ કે ઉલ્લેખ આપણા બંધારણમાં ન થયો। એટલે આપણા બંધારણના ઘડવૈયાઓએ લાંબો વિચાર કરીને, દૂરદ્રષ્ટિ રાખીને પણ બંધારણને ઘડેલું છે કે ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારનો આવો પ્રશ્ન, કાંઈ પણ વાત વિવાદ ઊભો થાય તો એની વિગતો બંધારણમાં હોય। એટલે દુનિયાના બંધારણમાં અન્ય દેશોના બંધારણ કરતાં આપણું બંધારણ છે, ભારતનું બંધારણ છે એ વિસ્તૃત અને વિશદપૂર્ણ વિગતવાર બંધારણ કેવું હોય તો
કહી શકાય. એટલે લાંબુ બંધારણ, મોટું બંધારણ કેવું હોય તો દુનિયાના દેશોમાં કેવું હોય તો કહી શકાય. ત્રીજું લક્ષણ છે એક જ નાગરિકત્વ. આ બહુ સમજવાનું છે, મહત્વનું છે, કારણ કે ભારતની અંદર વ્યક્તિને એક જ નાગરિકત્વ મળે છે, બેવડું નાગરિકત્વ નથી મળતું. અમેરિકા જેવા દેશોમાં શું છે, બેવડું નાગરિકત્વ છે. એક નાગરિકત્વ અમેરિકા દેશનું અને બીજું નાગરિકત્વ જે તે દેશ રાજ્યમાં રહેતા હોય એનું, એટલે એને બેવડું નાગરિકત્વ કહેવાય, ડબલ સિટીઝન્સ. દાખલા તરીકે આપણે ભારતમાં જોઈએ તો ભારતનું નાગરિકત્વ અને ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાતનું નાગરિકત્વ, એને બેવડું નાગરિકત્વ કહેવાય. આપણા દેશમાં એવું નથી. કોઈ પણ દેશમાં, સોરી, કોઈ પણ રાજ્યમાં રહેતી હોય, પંજાબની હોય, ગુજરાતની હોય કે મહારાષ્ટ્રની, એ ભારતીય જ કહેવાય છે. એ ગુજરાતી કે પછી પંજાબી કે બંગાળી નથી કહેવાતું. અમેરિકામાં બેવડું નાગરિકત્વ છે, એક દેશનું નાગરિકત્વ અને બીજું છે જે તે રાજ્યનું નાગરિકત્વ, જે રાજ્યમાં એ વસવાટ કરતો હોય એનું નાગરિકત્વ. આપણા દેશમાં એવું નથી. હા, એક અપવાદ છે, જમ્મુ કાશ્મીરની અંદર બેવડું નાગરિકત્વ હતું, ધ્યાન રાખજો. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે જમ્મુ કાશ્મીરની અંદર બેવડું નાગરિકત્વ છે. જમ્મુ કાશ્મીરમાં વ્યક્તિ રહેતી હોય તો એ ભારતની નાગરિક છે અને જમ્મુ કાશ્મીરની નાગરિક છે, એટલે એને બે પ્રકારનું નાગરિકત્વ મળે છે. આ એક જ રાજ્ય એવું છે કે જેમાં બેવડું નાગરિકત્વ છે, એટલા માટે કે ભારતના બંધારણની અંદર જમ્મુને એક અલગ પ્રકારનું રાજ્ય છે એ સ્વીકારવામાં આવ્યું છે. અલગ પ્રકારના અધિકારો છે. બધા રાજ્યો કરતાં જમ્મુ કાશ્મીરનું રાજ્ય અલગ પ્રકારનું છે, બરોબર. એટલે આવી રીતે ભારતની અંદર જમ્મુ કાશ્મીરને બાદ કરતા એક જ પ્રકારનું નાગરિકત્વ મળે છે, બરોબર. એટલે એક જ નાગરિકત્વ કહેવાય. પણ બીજી એક જાણકારી હું તમને આપી દઉં કે બંધારણની અંદર જે બેવડું નાગરિકત્વ જમ્મુ કાશ્મીરને આપવામાં આવ્યું હતું, એ હાલમાં જમ્મુ કાશ્મીરની 370મી કલમ દૂર કર્યા પછી હવે જમ્મુ કાશ્મીરમાં પણ બેવડું નાગરિકત્વ રહ્યું નથી. આ છેલ્લી અપડેટ છે, ટેક્સ્ટ બુકમાં ભલે આપેલું હોય, બરોબર, પણ હવે જમ્મુ કાશ્મીરમાં પણ બેવડું નાગરિકત્વ નથી. જમ્મુ કાશ્મીરમાં રહેતી વ્યક્તિ પણ હવે ભારતીય જ કહેવાય છે. 370 કલમ દ્વારા જમ્મુ કાશ્મીરને કેટલાક વિશેષ અધિકારો મળતા હતા બીજા રાજ્યો કરતાં, એ જે રાજ્ય છે અલગ પ્રકારનું રાજ્ય હતું એને અલગ અધિકારો મળતા હતા, પણ 370 કલમ દૂર કર્યા પછી એ નાગરિકત્વ સમાપ્ત થઈ જાય છે, અલગ વિશેષ અધિકારો છે એ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે આપણા દેશમાં હવે તમામ રાજ્યોમાં એક જ પ્રકારનું નાગરિકત્વ એ પ્રાપ્ત થાય છે. ચોથું લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. સમવાય એટલે આમ ફેડરલ શબ્દ થાય, પણ ફેડરલ શબ્દનો આપણે અહીં ઉપયોગ થતો નથી. રાજ્યોનો બનેલો દેશ છે, રાજ્યોનો સંઘ છે, યુનિયન ઓફ સ્ટેટ, રાજ્યોનો બનેલો દેશ. એટલે ભારત છે ને સંઘીય રાજ્ય છે, 35 જેટલા ઘટકો, 35 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોનો બનેલો દેશ કેવો હોય તો કહી શકાય. એટલે બંને વચ્ચે સત્તાની વહેંચણી થયેલી છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ રીતે સત્તાની વહેંચણી થયેલી છે. કેટલાક કાર્યો કેન્દ્ર સરકાર કરે છે, કેટલાક કાર્યો છે એ રાજ્ય સરકાર કરે છે, જે આપણે આગળ જોઈશું. પણ એમાં વધારે સત્તા, ચડિયાતી સત્તા છે એ કેન્દ્ર સરકારને આપેલી છે, એટલા માટે એને મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર કહેવાય. રાજ્ય સરકારને તો સત્તા આપેલી જ છે, પણ વધારે સત્તા છે એ કેન્દ્ર સરકાર હસ્તક છે, એટલે એને મજબૂત સમવાયવાળું કેન્દ્ર વાળું વ્યવસ્થા તંત્ર કહી શકાય. ચડિયાતી સત્તા, વધારે સત્તા આપેલી છે, સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ છે. જે કાર્યો કેન્દ્રએ કરવાના છે એમાં કેન્દ્ર કાયદા ઘડી શકે છે, એમાં ફેરફાર કરી શકે છે. જે કાર્યો રાજ્યએ કરવાના છે એમાં રાજ્ય સરકાર કાયદા ઘડી શકે છે અને ફેરફાર કરી શકે છે. આ કાયમી વ્યવસ્થા છે, બરોબર. બીજું કે મજબૂત તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્ર છે. ક્યારેય પણ
કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે કાર્યની બાબતના કામની બાબતમાં વાદ વિવાદ થાય, મડાગાંઠ ઊભી થાય, વિરોધ થાય, તો બંધારણનું અર્થઘટન કરીને એનું નિરાકરણ લાવવાની જવાબદારી સત્તા એ ન્યાયતંત્ર છે. ન્યાયતંત્ર પાસે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, બધા સરકાર જે બંધારણમાં ઉલ્લેખ છે એના આધારે ન્યાયતંત્ર છે એ આદેશ આપે છે, અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે એ આદેશનું પાલન કરવું પણ પડે છે. એટલે આ રીતે આપણા દેશનું જે વ્યવસ્થાતંત્ર છે એ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, સંઘીય તંત્ર કેવું હોય તો કહેવાય, અને એ રીતે બંને વચ્ચે બે સરકારો, સોરી આપણા દેશમાં બે સરકાર છે, એ રીતે બંને સરકાર વચ્ચે કાર્યોની યાદી કરેલી છે એ આપણે હવે જોવાનું છે. ત્રણ યાદી છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. હવે આપણે જોઈએ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્રમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કઈ કઈ રીતે સત્તાની વહેંચણી થઈ છે. એમાં ચાર પ્રકારની યાદી છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી અને શેષ સત્તા. સૌથી પહેલા જોઈએ આપણે કેન્દ્ર યાદી. જે યાદીમાં સત્તા કેન્દ્ર સરકાર પાસે છે એના વિશેના કાયદા કેન્દ્ર સરકાર કરી શકે, એ કાયદામાં ફેરફાર કેન્દ્ર સરકાર કરી શકે, એને કેન્દ્ર યાદી કહેવાય. એમાં 97 વિષયો છે અને એ વિષયોમાં કેન્દ્ર સરકાર કાયદા ઘડી શકે છે અને એ કાયદામાં ફેરફાર કરી શકે છે. એમાં વિદેશ બાબત છે, અણુશક્તિ છે, વીમો છે, બેન્કિંગ છે, તાર ટપાલ છે, રેલવે છે, આ બધી બાબતમાં કેન્દ્ર છે, સર્વોપરી છે, કેન્દ્ર સરકાર જ એમાં કાયદા ઘડી શકે છે, કેન્દ્ર સરકાર જ એમાં કાયદામાં ફેરફાર કરી શકે છે. એટલે આ જે યાદી છે એને સંઘ યાદી પણ કહેવાય, કેન્દ્ર યાદી પણ કહેવું હોય તો કહી શકાય. બીજી યાદી છે રાજ્ય યાદી, જેમાં 66 વિષયો છે. જે યાદીમાં સંપૂર્ણ સત્તા રાજ્યોની છે, રાજ્ય સરકાર એમાં કાયદા ઘડી શકે એ યાદીને રાજ્ય યાદી કહેવાય. રાજ્ય સરકાર જે કાયદા ઘડે એનો અમલ એ રાજ્ય પૂરતો જ હોય છે. ગુજરાત સરકાર કોઈ કાયદો ઘડે તો ગુજરાત પૂરતો જ એનો અમલ થાય, મહારાષ્ટ્ર સરકાર કોઈ કાયદો ઘડે તો મહારાષ્ટ્ર પૂરતો જ અમલ થાય, પંજાબ સરકાર કોઈ કાયદો ઘડે તો પંજાબ પૂરતો જ એનો અમલ થાય. એટલે એ રાજ્યોની યાદી કહેવાય. એમાં કાયદા ઘડવાની, કાયદામાં ફેરફાર કરવાની તમામ પ્રકારની સત્તા છે એ રાજ્ય સરકાર પાસે છે. આવા 66 વિષયો કયા કયા છે? એમાં શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, ખેતી, આરોગ્ય, આંતરિક વ્યાપાર, આ બધામાં તમે જો કાયદા બનાવવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે. ખેતી અંગેનો કાયદો બનાવવો હોય એમાં કોઈ નિયમ બનાવવો હોય, શિક્ષણ અંગેના કોઈ નિયમ કરવાના હોય એમાં કોઈ ફેરફાર કરવાનો હોય, તો આ બધી સત્તા છે એ કેન્દ્ર, સોરી રાજ્ય સરકાર પાસે છે. તમે કોરોનાના સમયમાં તમે જો દરેક રાજ્ય શિક્ષણમાં પોતપોતાની રીતે ડિસિઝન લેતા, સ્કૂલો ક્યારે ખોલવી, ક્યારે બંધ કરવી, પરીક્ષા લેવી કે ન લેવી, એમાં કેન્દ્ર સરકાર દખલગીરી નથી કરતી, કારણ કે રાજ્ય યાદીમાં આવે છે. જે યાદી રાજ્ય સરકારની હોય એમાં કેન્દ્ર સરકાર દખલગીરી ન કરી શકે, રાજ્યને સત્તા આપેલી છે એને યોગ્ય લાગે નિર્ણય લઈ શકે છે, પોતાના રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકે છે. ને આપણે જોયું છે કે ઘણા બધા રાજ્યમાં પરીક્ષા મોડી લેવાની, ઘણા રાજ્યમાં સ્કૂલના ટાઈમ ટેબલમાં કે જે તે પોતપોતાની રીતે નિર્ણય લીધા, સમગ્ર દેશમાં એ સરખું લાગુ પડતું નથી, બરાબર. એટલે એ યાદીને આપણે રાજ્ય યાદી કહીએ છીએ, બરાબર. પણ ક્યારેક એવું બને કે પરિસ્થિતિ એવી હોય તો કદાચ રાજ્ય સરકારની ઉપરવટ જઈને કેન્દ્ર સરકાર પણ એમાં દખલગીરી, ક્યારેક એવી સ્થિતિ હોય, સુરક્ષાની સ્થિતિ હોય તો કરી શકે છે. કઈ બાબતમાં? કે ઘણીવાર કેન્દ્રીય અનામત પોલીસ દળ છે એ રાજ્યમાં મોકલી શકે છે, આંતરિક વહીવટ, આંતરિક સુરક્ષા છે ને એ રાજ્ય સરકારના હસ્તક છે, રાજ્ય યાદીમાં આવે છે. પણ ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય જે તે રાજ્યમાં અશાંતિ હોય ત્યારે કેન્દ્ર સરકાર છે એ રાજ્યોની અંદર SRP, મિલિટરી કે પોલીસ કે આવી સુરક્ષા વ્યવસ્થા કરી શકે છે, બરાબર. એટલે આ વિશેષ સત્તા આપેલી છે કેન્દ્રને. આગળ પણ આપણે જોયું કે વધારે સત્તા અંતે તો કેન્દ્ર સરકારના હસ્તક છે. તો આ પ્રકારની યાદી છે એને આપણે રાજ્ય યાદી કહીએ છીએ. ત્રીજી યાદી છે સંયુક્ત યાદી છે. નામ પ્રમાણે તમને ખ્યાલ આવી ગયો હશે સંયુક્ત યાદી એટલે શું.
જેમાં બંને સરકારને કાયદા ઘડવાની સત્તા હોય, કાયદામાં ફેરફાર કરવાની સત્તા હોય એને સંયુક્ત યાદી કહેવાય. આ સંયુક્ત યાદીમાં કેન્દ્ર સરકારે કાયદો બનાવી શકે, રાજ્ય સરકારે બનાવી શકે, એટલા માટે એને સંયુક્ત યાદી કહેવાય. બરોબર? એમાં ખાસ કરીને દિવાની અને ફોજદારી બાબતો, જે મારામારી થાય, ચોરી લૂંટ, એ બધી ફોજદારી બાબતો કહેવાય. જમીન મિલકતના પ્રશ્નો, તો પૈસાના પ્રશ્નો, તો એ બધા દિવાની વિવાદો કહેવાય, દિવાની બાબત કહેવાય. તો એની અંદર કેન્દ્ર સરકારે કાયદા બનાવી શકે, રાજ્ય સરકારે બનાવી શકે. પછી લગ્ન છે, છૂટાછેડા છે, બાળ ભરણ પોષણ છે, શિક્ષણ, આર્થિક આયોજન, આ બધામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા બનાવી શકે અને બંને એમાં ફેરફાર કરી શકે. હવે તમને પ્રશ્ન થાય તો આમાં કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો અને એમાં જ પછી રાજ્ય સરકારે બનાવે, રાજ્ય સરકારે કાયદો બનાવ્યો અને એમાં જ વળી પાછું કેન્દ્ર સરકાર બનાવે, તો સંઘર્ષ ઉભો ન થાય? આ થાય. માનો કે લગ્ન છૂટાછેડાનો કોઈ ગુજરાત સરકારે ભરણ પોષણનો કે લગ્નનો કે છૂટાછેડાનો કાયદો બનાવ્યો, હવે એને ઉપરવટ જેને કેન્દ્ર સરકાર પણ બનાવે, તો કોનો કાયદો લાગુ પડે? તો આવી સ્થિતિમાં સંયુક્ત યાદીમાં જો બંને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કાયદાઓ બનાવે કે સંઘર્ષ ઉભો થાય, તો એમાં સર્વોપરી સત્તા કેન્દ્રની છે, તો એમાં કેન્દ્ર સરકારે બનાવેલો કાયદો જ અમલમાં આવે છે. ધ્યાન રાખજો, સંયુક્ત યાદીમાં બંને સરકાર કાયદા બનાવી શકે છે પણ સર્વોપરી તો કેન્દ્ર સરકાર છે. માનો કે ફોજદારી કે દિવાની બાબતોમાં, લગ્નમાં કોઈ કાયદો રાજ્ય સરકાર ગુજરાત સરકારે બનાવ્યો, થોડા સમય પછી કેન્દ્ર સરકાર જે બાબતમાં કોઈ કાયદો બનાવે છે, તો એમાં અમલ થશે કેન્દ્ર સરકારના કાયદા. આવો ક્રોસ થતો હોય, સંઘર્ષ થતો હોય તો જ જે બાબતમાં રાજ્ય સરકારે કાયદા બનાવ્યા છે એમાં કેન્દ્ર સરકાર કોઈ દખલગીરી ન કરે કે એની ઉપર વટ જઈને કેન્દ્ર સરકાર કોઈ કાયદો ન બનાવે, તો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. પણ ઘણીવાર એવું બને કે ગુજરાત સરકારે પણ કાયદો બનાવ્યો અને એ જ વિષયમાં કેન્દ્ર સરકારે બનાવ્યો, તો લાગુ પડે છે એ કેન્દ્ર સરકાર. એટલે આ રીતે સંયુક્ત યાદીમાં સર્વોચ્ચ સત્તા, વિશેષ સત્તા છે એ કેન્દ્રના હાથમાં છે. બરોબર? ત્રીજું છે શેષ સત્તા. શેષ સત્તાઓ એટલે વધેલી સત્તાઓ, જે સત્તાની વહેંચણી થઈ જ નથી, જે સત્તા કેન્દ્ર સરકારને નથી આપી, જે સત્તા રાજ્ય સરકારને નથી આપી, એવી સત્તાઓને શેષ યાદી, બાકી રહેતી યાદી કહેવામાં આવે છે. હવે આમાં તમને ખ્યાલ હશે કે જે સત્તાઓની વહેંચણી નથી થઈ, જે વિષયોની વહેંચણી નથી થઈ, તો એ વિષયમાં કોની સત્તા આવશે, કોણ એમાં કાયદા ઘડી શકશે? તો એમાં તમને ખબર જ પડી જશે કે એમાં કેન્દ્ર સરકારને વધારે સત્તા છે. જે સત્તાની વહેંચણી નથી થઈ એની અંદર કાયદા ઘડવાની, એમાં કાયદામાં ફેરફાર કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. એટલે આ રીતે આપણા દેશની અંદર જે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર કહેવાય ને, આ માટે કહેવાય છે. એટલા માટે કે વધારે વિષયો, વધારે સત્તા છે, કેન્દ્ર હસ્તક છે. તમે જો કેન્દ્ર યાદીમાં 97 વિષયો છે, રાજ્ય યાદીમાં 66 જ વિષયો છે. એટલે વધારે સત્તા, વધારે વિષયો કેન્દ્ર હસ્તક છે. સંયુક્ત યાદીમાં પણ ક્રોસ થતું હોય તો સર્વોપરી કેન્દ્ર સરકાર જ છે, અને એ જ રીતે જે બાકી રહેતી સત્તાઓ છે એમાં પણ વધારે સત્તા છે, એના ઉપર પણ કાયદા ઘડવાની સત્તા તો કેન્દ્ર પાસે જ છે. એટલા માટે આપણા દેશની અંદર વધારે સત્તા કેન્દ્ર પાસે છે, એટલે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર કહી શકાય, વધારે સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. બરોબર? આ તો વાત થઈ માત્ર સત્તા. હવે નાણાકીય સાધનો, જે કંઈ કરવેરા આવે છે, જે કંઈ ટેક્સ આવે છે, એની વહેંચણી કેવી રીતે કરવી, તો એની વ્યવસ્થા પણ આપણા દેશમાં બંધારણમાં કરેલી છે. ટેક્સ દ્વારા કે બીજી રીતે જે કંઈ આવક આવે છે તો એની વહેંચણી તો કરવી પડે ને, કારણ કે કેન્દ્ર સરકારે કામ કરે છે, રાજ્ય સરકારે કામ કરે છે અને કાયદા બનાવે છે, તો પૈસાની તો જરૂર પડે. તો પૈસાની વહેંચણી કેવી રીતે કરવી?
તો એમાં પણ વહેંચણી કરેલી છે. આબકારી જકાત છે, આયાત નિકાસ છે, આવક વેરો છે, આ બધા જે વધુ આવક વાળા જે કરવેરા છે ને એ કેન્દ્ર સરકાર હસ્તક હોય છે. બહારથી વસ્તુ આવતી હોય તો એના પર જકાત નાખે, એનો વેરો બરોબર. બીજો જે આવક વેરો છે એ બધી આવક છે ને એ કેન્દ્રના હાથમાં જાય છે, એ બધું જ કેન્દ્ર સરકાર હસ્તક જાય છે. પછી વેચાણ વેરો છે, જેને આપણે સેલ ટેક્સ કહીએ છીએ, નાની મોટી જે વસ્તુ વેચાય એના ઉપર દરેક વ્યક્તિ વેરો ભરતા હોય. આપણે કોઈ પણ વસ્તુ લઈએ તો વેરો ભરવો પડે, એ વેરો એ વસ્તુની કિંમત ઉમેરેલો જ હોય, તો એ પૈસા એ રાજ્ય સરકાર હસ્તક જતો હોય. પછી મનોરંજન વેરો છે, મહેસૂલ છે, શિક્ષણ વેરો, તમે ફિલ્મો જોવા જાઓ તો વેરો ભરવો પડે તો એ રાજ્ય સરકાર પાસે જાય. જમીન ઉપર મહેસૂલ ભરવું પડે એ પણ રાજ્ય સરકાર હસ્તક જાય. શિક્ષણ ઉપર જે કે ટેક્સ હોય કે વેરો હોય એ પણ રાજ્ય સરકાર પાસે જાય. એટલે આવકના સાધનો, વેરાની આવકની પણ આપણા બંધારણમાં સ્પષ્ટ વહેંચણી કરેલી છે. જે આયાત નિકાસ છે, જકાત છે, આવક વેરો, વધુ આવક ધરાવતા જે આવકના ક્ષેત્રો છે એ કેન્દ્ર હસ્તક છે, અને બાકીના પોતાના રાજ્ય પૂરતું જે વેચાણ વેરો છે, મનોરંજન છે, શિક્ષણ છે, મહેસૂલ છે, એની આવક રાજ્ય સરકાર પાસે જાય છે. બરોબર. એટલે આવી રીતે આવકના સાધનોની પણ આપણા દેશમાં સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. હવે અહીંયા તમને એમ થાય કે રાજ્ય સરકાર પાસે તો ઓછી આવક ધરાવતા ક્ષેત્રો છે, તો એને કેમ ચલાવવું, એનો ખર્ચ કેવી રીતે? તો રાજ્યોને એ માટે કેન્દ્ર છે ગ્રાન્ટ આપે છે, આર્થિક રીતે મદદ કરે છે. એટલે રાજ્ય કેન્દ્ર ઉપર આધાર રાખવા, કારણ કે કેન્દ્ર સરકાર પાસે આવકના સ્ત્રોત વધારે છે, રાજ્ય સરકાર પાસે આવકના સ્ત્રોત ઓછા છે. તો રાજ્ય સરકારે શું કરવું પડે છે, કેન્દ્ર ઉપર ગ્રાન્ટ સ્વરૂપે સહાયનો આધાર રાખવો પડે છે. એટલે અવારનવાર તમે સાંભળતા છો કેન્દ્ર સરકાર રાજ્યોને જરૂર હોય ને એમ ગ્રાન્ટ ફાળવે, કે માનો કે ગુજરાતમાં કોઈ આપત્તિ આવી તો ગુજરાતને પૈસા ફાળવે, મહારાષ્ટ્રમાં કોઈ આપત્તિ આવી તો મહારાષ્ટ્રને પૈસા ફાળવે. જે તે રાજ્યોને જે પ્રકારની જરૂર હોય એ પ્રમાણે કેન્દ્ર સરકાર રાજ્યને ગ્રાન્ટ સ્વરૂપે પૈસા ફાળવે છે, કે ગુજરાતની અંદર શિક્ષણ માટે પૈસા જરૂર હોય તો એ પ્રમાણે ફાળવે, મહારાષ્ટ્રની અંદર રસ્તાઓ બનાવવા છે, પુલ બનાવવા છે તો એને એ પ્રકારની જરૂર છે તો એ રીતે ગ્રાન્ટ ફાળવે છે. અને કેન્દ્ર જે એને મદદ કરે છે ને એને ગ્રાન્ટ કહેવાય છે, કેન્દ્રને ગ્રાન્ટ. આવું બધું તમે ટીવીમાં ન્યૂઝમાં સાંભળતા હશો કે ગુજરાત ને કેન્દ્રએ આટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવી. બરોબર. એટલે આવી રીતે એ કેન્દ્ર સરકાર છે એ દરેક રાજ્યોને નાણાકીય સહાય કરતી હોય છે.